વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ વેળાએ વડાપ્રધાન શ્રી ભુજ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર કચ્છ જિલ્લાના વિજ્ઞાન અને પ્રવાસન ક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જશે. ત્યારે જોઈએ સાયન્સ સેન્ટરની મુલાકાતે આ છે ભુજ ખાતાનું રિજિયોનલ સાયન્સ સેન્ટર. 10 એકરમાં ફેલાયેલ આ સેન્ટરની વિજ્ઞાન ક્ષેત્રમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે મહત્વનું બની રહેશે. કચ્છ જ નહીં પરંતુ ગુજરાત અને ભારતના પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા ધરાવતા આ કેન્દ્રમાં મરીન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ, નેનો ટેકનોલોજી, ફિલ્ડ્સ મેડલ અને બોશાઈ ગેલેરી જેવી કુલ 6 થીમ આધારિત ગેલેરી બનાવવામાં આવી છે. આ સેન્ટરની અન્ય કેટલીક સુવિધાઓ પર નજર કરીએ તો અહીં લેન્ડસ્કેપિંગ ગાર્ડન, સબમરીન સિમ્યુલેટર, સોલાર ટ્રી, ટેલિસ્કોપ અને મુલાકાતીઓ માટે કાફેટેરિયાનું વ્યવસ્થાપન કરવામાં આવી છે. આગામી સમયમાં સાયન્સ સેન્ટર બાળકો યુવાનોને વૈજ્ઞાનિક બનવા પ્રેરિત કરશે અને ભાવિ પેઢીને વિજ્ઞાનની વધુ નજીક લઈ જશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કરશે લોકાર્પણ. ભુજ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ 89 કરોડના ખર્ચે 10 એકરમાં અત્યાધુનિક સાયન્સ સેન્ટરનું નિર્માણ. કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભૂંગા આકારની ડિઝાઇનમાં કરાયું તૈયાર 6 થીમ આધારિત ગેલેરી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના ઉદ્દેશ્યથી ઊભું કરવામાં આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટર સાયન્સ અને ટેકનોલોજી આધારિત સંશોધન અને નવીનીકરણ માટેનું કેન્દ્ર બનશે. આ સાથોસાથ વિજ્ઞાન જે રીતે રોજિંદા જીવનની અંદર વણાયેલું છે અને સામાજિક તથા આર્થિક વ્યવસ્થાનો એક પાયો છે તે બાબતે લોકોને અવગત કરાવાશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગૃહિણીઓ, ઉદ્યોગ સાહસિકો, ટેકનિશિયનો તથા સમાજના વિવિધ વર્ગોમાં વૈજ્ઞાનિક અભિગમ ઊભો કરવા માટે સમગ્ર વર્ષ દરમિયાન સમયાંતરે વિજ્ઞાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ તથા સંમેલનોનું આયોજન કરવામાં આવનાર છે. રિજનલ સાયન્સ સેન્ટર ભુજ કચ્છ જિલ્લાની 21 લાખ જનતા અને આશરે 10 લાખ પ્રવાસીઓ માટે વિજ્ઞાન આધારિત પર્યટનનું કેન્દ્ર બનશે.